એ વિભાગ એટલે કે વિકલ્પ હોય છે એ માર્ગ
નંદન તરીકે ઓળખાય છે. એટલે એવું પણ પૂછી શકે કે નીચેનામાંથી કયા વિચારેલા મત પૂછો સંચાલકની વિચારધારા જંગલ તરીકે ઓળખાવે છે. તો શું આવશે? હેરોલ્ડ કુંતઝ. એટલે હેરોલ્ડ કુંતઝે આ જે સંચાલકના વિચારધારાઓ છે, વિચારો છે, એને પણ જંગલ તરીકે ઓળખાયું છે. હવે જોઈએ આપણે સંચાલનના સિદ્ધાંતોમાં અર્થની ચર્ચા કરીએ. તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલકો માટે એક માર્ગદર્શિકાની ભૂમિકા ભજવે છે. તો ભાઈ જે કાંઈ સંચાલનકર્તાઓ છે, સંચાલકો છે, અને આ જે સંચાલનના સિદ્ધાંતો છે એ એક માર્ગદર્શન પૂરું પાડે છે. તો ભાઈ એ લોકોએ જે કાર્ય કર્યું હતું, એ લોકોએ જે નિયમો બનાવ્યા હતા એના પ્રમાણે કાર્ય કરીએ તો આપણે પરમ ધ્યેય સિદ્ધ તરફ જઈ શકીએ. એટલે આ જે સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલકોને એક માર્ગદર્શનની ભૂમિકા પૂરી પાડે છે. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવનો નિચોડ છે. કે ભાઈ જુદા જુદા વિદ્વાનોએ પોતાના કાર્ય માટે જે કાંઈ નિયમો બનાવ્યા હતા એને જે કાંઈ અનુભવ થયા, એને જે કાંઈ ભૂલો રહી ગઈ, એ ભૂલોને સુધારવા માટે એક પ્રયાસ કર્યો. અને આ જે પ્રયાસો છે એને એક પુસ્તક સ્વરૂપે રજૂ કર્યા. ટૂંકમાં એ જે પ્રયાસો છે એને માત્ર એક વિચાર સ્વરૂપે લખેલા અને એ વિચારો આજે આપણે એક સિદ્ધાંતો તરીકે છે ભણીએ છીએ. એટલે કે આ જે સિદ્ધાંતો છે એ શું છે? જુદા જુદા વિદ્વાનોનો એક અનુભવનો નિચોડ છે. ભાઈ પોતાને કઈ મુશ્કેલીઓ સર્જાવી તો એ મુશ્કેલીમાંથી એ લોકો કઈ રીતે બહાર આવે, એને ધંધામાં કે અન્ય કોઈ કાર્યમાં સફળતા મળી તો એ કઈ રીતે સફળતા મળી, તો આ બધું જે કઈ કાર્ય થયું એને આપણે હવે એક પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું અને જે આપણે ભણીએ છીએ. જુદા જુદા સંચાલન શાસ્ત્રો જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે અને તે વ્યવહારો સાથે ક્રિયા છે. જુદા જુદા સંચાલકો જે કાંઈ પરિસ્થિતિ મુજબ તારણો મેળવ્યા અને એક સારા એવા અમલમાં મૂકી શકાય એવા તારણો મળ્યા કે જેના આજે આપણે ભણીએ છીએ, તેના અમલીકરણથી સચોટ પરિણામો પણ પ્રાપ્ત થયા છે. તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે. ખાસ કરીને આપણે અહીંયા જે અર્થની ચર્ચા કરવાની છે એ અહીંયા જોઈએ. કોઈ સંચાલનના સિદ્ધાંતો છે શું, કોને કહેવાય? તો કે ભાઈ ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ છે સરળ બને. તો ભાઈ જો કોઈ પણ ધંધાકીય એકમ હોય તો ત્યાં બધા જ લોકો છે સમૂહમાં પ્રવૃત્તિ કરતા હોય, તો દરેક લોકો સમૂહમાં જ્યારે પ્રવૃત્તિ કરે તો દરેકના વિચારો કેવા હોય? જુદા જુદા હોય. કહેવાય કે તુંડે તુંડે મંદિર વિના, જેટલા માથા હોય એટલા વિચારો જુદા હોય, તો દરેકના વિચારો જુદા જુદા જોવા મળે. તો હવે આ બધાના વિચારોને કઈ રીતે એકઠા કરવા, આ બધાના વિચારોને જે કાંઈ વર્તન છે એને કઈ રીતે ધંધાકીય એકમમાં અનુકૂળ કરવું, સાનુકૂળ એટલે કે અનુકૂળ કરવું, અને એ માટે જે કાંઈ નિયમો બનાવવામાં આવે છે, જે કાંઈ સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી કરીને ધંધાકીય એકમનો જે કાંઈ ધ્યેય નક્કી કર્યો છે ધ્યેય સિદ્ધ થઈ શકે અને એમાં આપણે સરળતા મળે, તો એને શું કહેશું આપણે? સંચાલનના સિદ્ધાંતો. જો તમે જે સ્કૂલ શેફ હોય તો ચોક્કસ પ્રકારના આપણે શાળાકીય સંકુલનું શાળાના એક નીતિ નિયમો હોય છે. જો આ નીતિ નિયમો ન રાખવામાં આવે તો, ન બનાવવામાં આવે તો, દાખલા તરીકે આપણે સ્કૂલનો સમય 7:30 થી 12:30 સુધીનો છે. હવે કોઈ નીતિ નિયમ જ નક્કી કરવામાં ન આવે તો ઘણા વિદ્યાર્થી કદાચ 12:30 પછી ભણવા આવે, તો એને ઘણા વિદ્યાર્થી 8 વાગે સ્કૂલે આવશે, ઘણા 9 વાગે આવશે. ટૂંકમાં મનમરજીથી વર્તન કરશે. યુનિફોર્મ ન રાખવામાં આવે તો બધા વિદ્યાર્થીઓ પોતાને પચરંગી કલર જે ગમતા હોય જેવી હેરસ્ટાઈલ ગમતી હોય, કોઈને ભાઈઓને લાંબા વાળ ગમતા હોય તો લાંબા, કોઈને ગસની જેવા ગમતા હોય તો એ રીતની હેરસ્ટાઈલ કરશે, બેને જુદી જુદી હેરસ્ટાઈલ લેશે, એટલે એ યોગ્ય ન લાગે શાળામાં. એટલા માટે શું કરે ભાઈ, બધા જ વિદ્યાર્થીઓ એક સમાન છે, બધાનું વર્તન શાળામાં આવ્યા પછી એક સમાન.
બુદ્ધિ કૌશલ્ય છે છુપાયેલું છે, તો વ્યક્તિને કયા આપણે પ્રમાણે કયું કામ સોંપવું, કયા કૌશલ્ય પ્રમાણે કયું કામ સોંપવું, બધું આપણને શેના દ્વારા શીખવા મળે છે? આ સંચાલનના સિદ્ધાંતો દ્વારા. તો સંચાલન છે કળા છે, એક વિજ્ઞાન છે. વિજ્ઞાનની માફક અહીંયા પર સિદ્ધાંતો છે, નિયમો છે, એ કાર્યકારણના સંબંધથી છે, ચકાસવામાં આવતા હોય છે અને ઘડવામાં આવતા હોય છે. વિજ્ઞાન ઓળખી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે. શુદ્ધ વિજ્ઞાનની માફક
સ્વીકારે છે એટલે કે સાર્વત્રિક સ્વીકૃતિ. સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે એટલે કે જ્યાં સમૂહમાં પ્રવૃત્તિઓ થાય છે ત્યાં આ સિદ્ધાંતો છે એ આ એની જરૂર રહે છે, આવશ્યકતા રહે છે. જો કે ધંધાકીય એકમના પ્રકાર, તેનું સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલન
જોઈએ. હવે જો